નમસ્તે વર્તમાન સમયમાં સરકારી પ્રાથમિક શાળાઓ માટે ઓનલાઈન શિક્ષણ માટે ઉપયોગી એપ માઇક્રોસોફ્ટ ટીમ્સ કઈ રીતે ડાઉનલોડ કરવી તે વિશેની સમજ આજે આ વિડીયોની અંદર આપણે મેળવીશું સૌ પ્રથમ આપે આપના મોબાઈલની અંદર પ્લે સ્ટોર ઓપન કરવાનો રહેશે હા પ્લે સ્ટોર ખોલ્યા બાદ સૌથી ઉપર સર્ચ બોક્સ આપેલું છે એની અંદર આપે માઇક્રોસોફ્ટ ટીમ્સ એવું ટાઈપ કરવાનું રહેશે આ રીતનું સૌથી ઉપર દેખાય છે એવું સિમ્બોલ અને માઇક્રોસોફ્ટ ટીમ્સ લખેલું છે એના ઉપર ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરતાં જ આ રીતનો ઇન્ટરફેસ છે અને અહીંયા આગળ ઇન્સ્ટોલ લખેલું છે એ ઇન્સ્ટોલ ઉપર આપે ક્લિક કરવાનું છે ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરતાં જ આપની એપ થોડી ક્ષણો સુધી આપ રાહ જોઈશું એટલે એપ ડાઉનલોડ થઈ જશે અહીં આપણી માઇક્રોસોફ્ટ ટીમ્સ એપ ડાઉનલોડ થઈ ચૂકી છે આપ અહીં આગળ જોઈ શકો છો ઓપન લખેલું છે એના ઉપર ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરતાં જ આપણી માઇક્રોસોફ્ટ ટીમ્સ એપ ખુલી રહી છે તો આ રીતે આપની માઇક્રોસોફ્ટ ટીમ્સ એપ અહીં આગળ ડાઉનલોડ થઈ ચૂકી છે અહીં આગળ આપ આપની શાળાના આચાર્યશ્રી અથવા શિક્ષકશ્રી દ્વારા મળેલ યુઝરનેમ અને પાસવર્ડ દાખલ કરી અને કઈ રીતે લોગ ઇન થવું તો અહીં આગળ આપે આપનો સૌ પ્રથમ આપની શાળાની અંદરથી મળેલ યુઝરનેમ દાખલ કરવાનો છે તો અહીં આગળ હું યુઝરનેમ દાખલ કરો છો આ રીતનો યુઝરનેમ આપને મળેલું છે આગળ આપનો વિદ્યાર્થી કોડ હશે અને એટ ધ રેટ જી યુજી ડોટ કોમ આ યુઝરનેમ દાખલ કર્યા બાદ અહીં આપ જોઈ શકો છો સાઇન ઇન લખેલું છે આ સાઇન ઇન ઉપર ક્લિક કરવાનું છે સાઇન ઇન ઉપર ક્લિક કરતાં જ ત્યારબાદ આ રીતે પાસવર્ડ એન્ટર કરવાનું કહેશે અહીં આગળ દરેક વિદ્યાર્થીનો બાય ડિફોલ્ટ પાસવર્ડ સ્કૂલ એટ ધ રેટ એક બે ત્રણ છે તો અહીં આગળ આપણે પાસવર્ડ દાખલ કરીએ છીએ સ્કૂલ એટ ધ રેટ એક બે ત્રણ પાસવર્ડ દાખલ કર્યા બાદ અહીં આગળ સાઇન ઇન લખેલું છે એના ઉપર ક્લિક કરવાનું છે ના ઉપર ક્લિક કરતાં જ થોડીક ક્ષણોની અંદર આ રીતનો ઇન્ટરફેસ આવશે આપણે અહીંયા આગળ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે ફરીથી નેક્સ્ટ અને ગોટ ઇટ ઉપર ક્લિક કરશો એટલે અહીં આગળ આપની માઇક્રોસોફ્ટ ટીમ્સ એપમાં આપ લોગિન થઈ ચૂક્યા છો ડાબી બાજુ ઉપર ખૂણામાં ત્રણ આડી લીટી દેખાય છે ત્યાં આપ ક્લિક કરશો તો આપનું નામ લખેલું આવી જશે અહીં આગળ આપનું નામ લખેલું આવી ચૂક્યું છે અને હવે આપ આના દ્વારા આપના શિક્ષકશ્રી દ્વારા જે લિંક આપને વોટ્સએપ ગ્રુપની અંદર મૂકવામાં આવે છે એના ઉપર ક્લિક કરશો તો આપ સીધા ક્લાસની અંદર જોઈન થઈ શકશો આપના શિક્ષકશ્રી દ્વારા કોઈ મિટિંગ ગોઠવાયેલ હશે તો એ કેલેન્ડર ઉપર ક્લિક કરીને પણ આપ જોઈન થઈ શકશો કેલેન્ડર ઉપર ક્લિક કરશો તો કોઈ મીટિંગ ગોઠવાયેલી હશે તો અહીં ડિસ્પ્લે થશે